નમસ્કાર ગણપતિ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે અને હું છું જય. વાત કરીએ અમદાવાદમાં આવેલ રખિયાલ ચાર રસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો અળબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઇસ્લામ ધર્મમાં ઈદે આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. તેઓ ઠંડુ પીણું, શરબત, દૂધ, વાનગી બનાવીને દાનનું કાર્ય કરી પુણ્ય કરે છે. તેમજ ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને જુલુસ કાઢવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં આવેલા રખિયાલ ચાર રસ્તા પાસે ઇમામ હુસેનની કુરબાનીને યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે શણગારીને જુલુસ કાઢવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા. તેમજ કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી તાજિયા બનાવીને મુસ્લિમો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મ્યાડ, એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. ઇસ્લામ ધર્મમાં ઈદ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. જ્યારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. ત્યારે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે. સાથે જ તેઓ ઠંડુ પીણું, શરબત અને દૂધની વાનગીઓ બનાવીને દાનનું કાર્ય કરે છે. ઓક્ટોબરે મોહરમ માસનો આરંભ થાય છે. એ માસ દરમિયાન મુસ્લિમો કોઈ સુપ્રસંગ કરતા નથી. મોહરમ હિજરી સંવતનો પ્રથમ માસ છે. મુસ્લિમોના નવા વર્ષનો આરંભ આ જ માસથી થાય છે. મોહરમ અરબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ થાય છે ગમ, શોક કે દુઃખ. આ જ માસની 9 અને 10મી તારીખે હઝરત ઇમામ હુસેન અને તેમના સાથીઓની શહાદત થઈ હતી. સત્ય અને અસત્યની એ લડાઈમાં ઇમામ હુસેન શહીદ થયા હતા. માટે જ આ માસ મુસ્લિમો માટે ગમ, શોક અને દુઃખનો માસ છે. મોહમ્મદ સાહેબના પુત્રી હઝરત ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે થયા હતા. તેમના સંતાન હઝરત ઇમામ હુસેન કરબલાના યુદ્ધમાં તેમના 72 સાથીઓ સાથે શહીદ થયા. એ ઘટના ઇસ્લામ ઇતિહાસની અત્યંત કરુણ ઘટના છે. હઝરત ઇમામ હુસેનનો જન્મ મદીનામાં 5 શાબાન હિજરી સંવત 4માં થયો હતો. નાના હઝરત મોહમ્મદ સાહેબને ખોળો ખૂંદી અત્યંત લાડકોડમાં ઉછરેલા હઝરત ઇમામ હુસેનની ઇબાદત અને સખાવત ઇસ્લામના ઇતિહાસમાં જાણીતી છે. 25 વખત પગપાળા હજ કરનાર ઇમામ હુસેન અંગે એકવાર હઝરત ઝુનત આબેદીનને કોઈએ પૂછ્યું, હઝરત ઇમામ હુસેનને ઔલાદ ઓછી કેમ છે? ત્યારે જવાબ મળ્યો, કારણ કે તેઓ રાત દિવસ ખુદાની ઇબાદતમાં મશગુલ રહે છે. રેનુ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સૌથી પણ વધારે તાજિયા નીકાળવામાં આવ્યા હતા. તો મોડી રાત બાદ બહારાપુરા વિસ્તારમાં તાજિયાને ઠંડા કરવામાં આવશે. ધોરાજી ખાતે મોહરમ નિમિત્તે બધા તાજિયા માતમ પર આવેલ છે. જ્યારે રાત્રિના તમામ તાજિયાઓ સરઘસ યાત્રામાં કાઢવામાં આવ્યો હતો. બપોરના રોજ તમામ તાજિયાઓનો જુલુસ નીકળશે અને બહારપુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબના પટમાં આ તાજિયા નીકાળવામાં આવ્યા હતા. ઉપરાંત સાંજે જ તમામ મુસ્લિમ બિરાદરો તથા બહારથી પધારેલ મહેમાનો માટે શાનદાર ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ મોડી રાત્રે તમામ તાજિયાઓને ઠંડા કરવામાં લઈ જવામાં આવશે. આ તકે તાજિયાઓની કલા કારીગીરી વિશે વાત કરતા મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું છે કે શહેરભરમાં નાનાથી મોટા આશરે 100 જેટલા તાજિયાઓ બનાવવામાં આવે છે. સાથોસાથ તાજિયા બનાવવાની કામગીરી ઉત્સાહી યુવકો દ્વારા છેલ્લા 6 માસથી કરવામાં આવતી હોય છે. જ્યારે સમગ્ર વિશ્વમાં ધોરાજીમાં મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવતી હોય છે, જેનો વિશ્વભરમાંથી મહેમાનો ઉપસ્થિત રહી લાભ લે છે. કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે માં અંબાના ભક્તોથી ગુંજી ઉઠ્યા છે. દૂર દૂરથી ભક્તો માં અંબાના આશીર્વાદ મેળવવા અને માનતા અને બાદ આખડીઓ પૂર્ણ કરવા ચાલતા ચાલતા માતાના દરબારમાં જઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓમાં મા અંબાના ભક્તોની સેવા કરવામાં આવે છે અને એક સેવાથી ઉમટી પડ્યા છે. ઠેર ઠેર વિવિધ વિસ્તારમાં પદયાત્રીઓ માટે કરવામાં આવ્યા છે અને તમામ લોકો તેમની સેવા માટે ઉમટી પડ્યા છે. તો દાણતા પાસે આવેલ એક વિસ્તારમાં 25 પરિવારના ગ્રુપ દ્વારા સેવા અપાઈ રહી છે. આ રીતે લોકો દૂર દૂરથી ચાલતા ચાલતા મા અંબાજીના દર્શન કરવા તેમના દરબારમાં જાય છે. આ મા અંબાની પદયાત્રા સેવાઓમાં અમે આ વિસામો 10 વર્ષથી કરીએ છીએ. 25 પરિવારનું આ સમૂહ છે જે 10 વર્ષથી આ પદયાત્રીઓને સેવા આપે છે. સવારે ચા અને બિસ્કિટનો નાસ્તો આપે છે. બપોરે જમવાનું પૂરી શાક અને ફૂલ થાળી જમણવાર આપે છે. સાંજે બપોરે લીંબુ શરબત આપે છે અને સાંજે પૂરી શાક ફરીથી જમવાના ટાઈમે પૂરી શાક આપે છે અને રાત્રે સાંજે 5 વાગ્યાથી લગાવીને સવારે 7 વાગ્યા સુધી ચા અને બિસ્કિટનો નાસ્તો આપે છે.
આખી રાત 24 કલાકની સેવાઓ આપીએ છીએ અમે આ, અને અહીંયા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ આવે છે અને અહીંયા એમ સેવાનો લાભ લે છે અહીંયા. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ હિંમતનગર. મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝન ને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા પટેલ પરમારની ચારીમાં એકતા નવી ઉપમંડળ દ્વારા દર વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના અર્ચના કરવામાં આવી હતી, તેમજ બાળકો દ્વારા નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રહરણના થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ગણપતિ બાપા મોર્ય, આખો અમદાવાદ ખોવાયું બાપાની ભક્તિમાં. ગલીઓ, શેરીઓમાં અને સોસાયટીમાં બધી જગ્યાએ બાપાના દર્શન થઈ રહ્યા છે. ઘરે ઘરે અને અનેક યુવા મંડળો દ્વારા અલગ અલગ જગ્યાએ ગણેશની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા પટેલ પરમાનંદની ચાળીમાં છેલ્લા 59 વર્ષોથી એકતા નવયુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગણેશ મહોત્સવને લઈને ગણપતિજીની સ્થાપના અર્ચના કરવામાં આવી હતી, તેમજ બાળકો દ્વારા નાટ્ય રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રહરણની થીમ ઉપર ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. મહાભારતમાં જે પ્રમાણે દ્રૌપદીના વસ્ત્રહરણ થઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણ ભગવાને લાજ બચાવી હતી, તે જ થીમ પર ગણેશ ભગવાનને કૃષ્ણ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા હતા. આજુબાજુના જેટલા પણ દર્શનાર્થી બાપના દર્શન માટે અહીંયા આવી રહ્યા છે તે લોકોને આ થીમ ખૂબ જ આકર્ષિત કરી રહી હતી. ભક્તો દ્વારા આખો ભક્તિમય વાતાવરણમાં ભગવાન ગણપતિની આરાધના કરવામાં આવી રહી છે અને બધી જગ્યાએ ગણપતિ બાપા મોરિયાનો નાદ સંભળાઈ રહ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિવ્યા, એનએસ ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના રખિયાલ વિસ્તારમાં પટેલ પરમાની ચાલીમાં, કે જ્યાં ગણેશ મહોત્સવની તૈયારી કરવામાં આવી રહી છે. જી હા, આપણે એમને જાણ્યું છું કે કયા થીમ ઉપર એમણે ગણેશ મહોત્સવની સ્થાપના કરી. મારું નામ સન્ની રાજકમલ શ્રીવાસ્તવ છે. હું પિછલે 15 વર્ષથી અહીંયા ગણપતિનો ઉત્સવ કરું છું, એટલે ચાલીના જેટલા બી અમારા પહેલાં જે અમને સોંપીને ગયા છે એમને અમે આગળ વધારવાની પ્રયત્ન 15 વર્ષથી કરીએ છીએ. એની અંદર ચાલીના જેટલા બી છોકરા છે, વડીલો છે, એ બધા અમને બહુ સાથ સહકાર આપે છે અને અમે દર ફેર મહાભારતની કે રામાયણની એક એક સ્ટીમો લાવીએ છીએ અને એમ બતાવીએ છીએ કે અમે કે આજે બી અમે અહીંયા છીએ. ગણપતિ એક આપણે આઝાદી માટે લોકમાન્ય તિલકે બેસાડ્યું હતું એની અમે આગળ ઉત્સાહ વધારીએ છીએ.
એટલે અમે ગણપતિ બાપાને અહીંયા ધૂમધામથી લઈને આ થીમો અમે અલગ અલગ ટાઈપની ગોતીને અહીંયા કરીએ છીએ કે પબ્લિક આવે અને અમારા લોકોને સાથ સરકાર મળે એની માટે અમે કરીએ છીએ પ્રોગ્રામ. જી, તમે કેટલા વર્ષથી આ ગણપતિ ઉત્સવ યોજાઈ રહ્યો છે? 1960થી ચાલુ કર્યું છે, અત્યાર સુધી 59 વર્ષ થઈ ગયા છે. 59 વર્ષમાં તમે કેટલી આજ સુધી થીમ વિચારી છે, જે આજે મહાભારતના દ્રૌપદીના વસ્ત્રવાળી થીમ તમે પસંદ કરી છે, તો કઈ રીતે તમે પસંદ કરી છે? એટલે અમે મહાભારતની અંદર જોયું હતું, આની પહેલાં અમે આના નેક્સ્ટ ટાઈમે અમે વાસુદેવવાળું કર્યું હતું ઓરિજિનલ આવી રીતે, એટલે અમને એવું લાગ્યું કે હવે આપણે 10 જેટલી બી થીમો હોય છે એને ઓરિજિનલ કરીએ તો પબ્લિકને ખબર પડે કે આ દુનિયાની અંદર એટલે મહાભારત રામાયણ આજની તારીખમાં બી લોકો યાદ કરે છે, એટલે અમે લોકો આ બધી મહાભારતની અને રામાયણની થીમ ગોતીએ છીએ. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મારમ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વકરે તુંડ મહાકાય વિઘ્ન હર્તા ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ મોદક પ્રસાદ તેમજ ધાર્મિક કથા પ્રસંગોનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં વિવિધ વિસ્તારોમાં વક્રતુંડ મહાકાય વિઘ્ન હર્તા ગણપતિજીના પંડાલમાં ભાવિકો દ્વારા રાસોત્સવ મોદક પ્રસાદ અનેક ધાર્મિક કથા પ્રસંગોનું ભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના વિવિધ માર્ગો ઉપર શોભાયાત્રા નીકળી. ત્યારબાદ ઠેર ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વર્ણન ગૌરીનંદનના ચરિત્રની વાર્તાઓ કરતી બહેનો દ્વારા સુંદર કાર્યક્રમો બહાર ભરા. પૂરબિયા શેરી જૂની શાક માર્કેટ 111 પ્લોટ ડોક્ટર આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં ગણપતિજીના પંડાલમાં રોજ રાતે ધાર્મિક પ્રસંગો હર્ષોલ્લાસ સાથે ઉજવતા ભાવિકો દામનગરના બહાર પરા સરમારિયા પરામિત્ર મંડળ પૂરબ્યાશ્વરી ગરબી મંડળ જૂની શાક માર્કેટમાં ઠાકોરસિંહના આયોજિત 111 પ્લોટ નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક આયોજિત ગણપતિ મહોત્સવમાં રોજ રાત્રે ભવ્ય કાર્યક્રમો કથા વાર્તાઓ અને રાસોત્સવ સહિત સાંસ્કૃતિક ધાર્મિક પ્રસંગોથી ગૌરીનંદનની વંદના કરતા ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. નટવરલાલ ભાટિયા સાથે અશોક મળવરા ને ગુજરાત ન્યૂઝ અમરેલી. રાજ્ય સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમપૂર્વકની ઉજવણી કરાઈ, ત્યારે અમદાવાદમાં ઠેર ઠેર ગણપતિની મૂર્તિની સ્થાપના શહેરના અનેક પંડાલો દ્વારા કરવામાં આવી. ત્યારે બાપુનગરમાં બાલ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા સમયથી પંડાલમાં સાર્વજનિક ગણપતિની મૂર્તિની સ્થાપના કરાઈ છે, તો આ વખતે પણ એક બાલ ગણેશની થીમ પર એટલે કે માતા પિતા તેમને આશીર્વાદ આપતા દર્શાવાયા હતા. બાપુનગરમાં બાલ યુવક મંડળ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર સાર્વજનિક ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વખતે 21મી સદીમાં પોતાના માતા પિતાના આશીર્વાદ કેવી રીતે મેળવવા, તેનો સાથ કેવી રીતે મળે તે સંદેશો આપતા ગણપતિ રાખવામાં આવે છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે. આ ભાવિક ભક્તોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે પંડાલના કાર્યકર્તા દ્વારા પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવી છે, ત્યારે રોજબરોજ આરતીનું આયોજન કરી અલગ અલગ પ્રકારની પ્રસાદી ભાવિક ભક્તોને આપવામાં આવે છે. બાપુનગરના સાર્વજનિક ગણપતિને વિવિધ પ્રકારના ડેકોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે, જેને લઈને ભાવિક ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેમેરામેન અંકિત દવે સાથે દિવ્યા મ્યાડમ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે કે શક્તિપીઠ અંબાજી અંબાના ધામમાં ભાદરવી મહામેળાના દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી અંબાજી મંદિર દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા અને ભક્તો માટે શુભકામનાઓ પાઠવી હતી. અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું આદે શક્તિપીઠ તરીકે જગવિખ્યાત ધામ છે. અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર ગોલ્ડન શક્તિપીઠ તરીકે જગવિખ્યાત છે. બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ મહામંત્રી કેસી પટેલ, પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાથે શક્તિપીઠ અંબાજી આવ્યા હતા. અહીં આવી તેઓ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ ભટજી મહારાજ દ્વારા પૂજા કરાવાઈ હતી અને આરતી પણ પ્રદેશ નેતાઓએ ઉતારી હતી. ત્યારબાદ માતાજીની ગાદીમાં જઈ ભટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા. તેમણે કહ્યું હતું કે હું આજે મારા માતા સાથે અંબાજી મંદિર આવ્યો હતો અને મારી સાથે બીજા ભાજપના નેતાઓ પણ આવ્યા હતા. અમે અંબાજી આવતા કેમ્પનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને અમને ભક્તોની સેવા કરવાનો મોકો મળ્યો છે. જગત જનની ભગવતી માં અંબાજીના દર્શને અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનું એક અનેરું મહત્વ છે. 25-30 લાખ પદયાત્રિકો યાત્રાળુઓ એ માણા ભાદરવી પૂનમે દર્શન કરીને પોતાની જાતની ધન્યતા અનુભવે છે. પરિવાર સાથે અબાલ વૃદ્ધ બાળક યુવાન વડીલ તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દર્શને આવે છે.
વચ્ચે અનેક સેવા કેમ્પ, અનેક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, અમારી ભારતીય જનતા પાર્ટી, અન્ય સહકારી સંસ્થાઓ, બનાસ ડેરી, બનાસ મેડિકલ અને અન્ય અનેક લોકો પોતપોતાની શક્તિ પ્રમાણે પદયાત્રિકો માટે સેવા કરે છે, ભોજન પીરસે છે, આરોગ્યની સુવિધા પૂરી પાડે છે. આપણી ધર્મ સંસ્કૃતિ પરંપરા છે, જેને જગત બનાવ્યું એ મા ભગવતીના યાત્રિકો માટે એમની પૂજા અર્ચના, એમની સેવા કરવાનો મોકો આપણા ભારત વર્ષની, ગુજરાતની ધરતીની એક અલગ પ્રકારની સંસ્કૃતિ છે. હું એમને વંદન કરું છું જે સેવા કરે છે, સેવકોને વંદન કરું છું જે આયોજન કરે છે, આયોજકોને વંદન કરું છું અને યાત્રાઓ જે ભાવથી, જે ઉત્સાહથી આ પૂનમ સુધી દર્શન કરવા આવે છે મા ભગવતી અંબેમાં, હું પણ માથું ટેકવા આવ્યો છું. હું પણ મારા બા સાથે, અમારી ટીમ સાથે, શ્રી શંકરભાઈ, કેશીભાઈ, સ્નેહલભાઈ અને સમગ્ર ટીમ સાથે આના દર્શને, આ ભાદરવી પૂનમ જ્યારે આવી રહી છે ત્યારે નિમિત્તે અમે બધા અમારી જાતને ધન્ય અનુભવીએ છીએ. અને મા ભગવતી સૌ પર કૃપા કરે, ભારત વર્ષ પર કૃપા કરે. આદરણી નરેન્દ્રભાઈ, મા અંબાજી અને આપણા ધાર્મિક સ્થાનોનો વિકાસ થાય, શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રોમાં. ઉમેશ પંચાલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.